આ કહાની છે બે છોકરાઓની. એક છે નાવિકનો દીકરો, જ્યારે બીજો ખેડૂત પુત્ર. નાવિકના દીકરાનો જન્મ તામિલનાડુના રામેશ્વરમમાં થયો હતો, જ્યાં ચોતરફ પાણી જ પાણી હતું, જ્યારે ખેડૂતના દીકરાનો જન્મ ગુજરાતના ચાણસદમાં થયો હતો, જેની ફરતે ખેતરો જ ખેતરો હતા. આ બંને છોકરા હોશિયાર, શાંત, શર્માળ અને આધ્યાત્મિક હતા. ભલે ઓછું બોલતા પણ મહેનતમાં કોઈ કસર ન છોડતા. નાવિકનો દીકરો દિવસભર દરિયા કાંઠે ફરતો રહેતો. અફાટ આકાશનું તેને ગજબનું આકર્ષણ હતું. મુક્ત મને વિહરતા પંખીઓને કલાકો સુધી તે તાકી રહેતો. જ્યારે ખેતરો ખૂંદતા ખેડૂતના દીકરાને પર્વતોનું મૌન પસંદ હતું. દેવદર્શને જવાનું ખૂબ જ ગમતું. હિમાલય પ્રત્યે તેને વિશેષ લગાવ હતો. એકનું સ્વપ્ન હતું ઊંચે ઉડવાનું, તો બીજાને ભક્તિની લગ્ની હતી. અને એટલે જ નાવિકના દીકરાએ અભ્યાસ માટે ઘર છોડ્યું અને ગામનો પહેલો એન્જિનિયર બન્યો, જેમણે પહેલી ઉડાન ભરી. જ્યારે ખેડૂતના દીકરાએ પણ ઘર છોડ્યું અને તે ગામનો પહેલો સાધુ બન્યો અને સેવા માટે સમર્પિત થઈ ગયો. એ એન્જિનિયરે દેશનું પહેલું હોવરક્રાફ્ટ SLV અને મિસાઇલો બનાવી અને દેશને અણુ સંપન્ન બનાવ્યો. એમને આ ઊંચાઈએ પહોંચાડનાર હતા એમના બે ગુરુ, ડોક્ટર વિક્રમ સારાભાઈ અને બીજા ડોક્ટર બ્રહ્મ પ્રકાશ, જેમણે તેમને દેશના ધુરંધર વૈજ્ઞાનિક બનાવ્યા. જ્યારે એ સાધુ ગામે ગામ ગયા, લોકોની સેવા કરી અને ખોવાયેલું માનવ્ય ઉભું કર્યું. આ સાધુની સૌથી મોટી શક્તિ હતી તેમના બે ગુરુના આશીર્વાદ, શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ, જેમણે શ્રદ્ધા અને પ્રેમની તાકાત આપી આધ્યાત્મિક શિલ્પી બનાવ્યા. ભલે નાવિકનો દીકરો એરફોર્સનો પાયલટ ન બની શક્યો, પણ એ બન્યો ત્રણેય ફોર્સનો સુપ્રીમ કમાન્ડર અને વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતના 11મા રાષ્ટ્રપતિ. તો ખેડૂત પુત્ર પણ અભ્યાસ પૂરો ન કરી શક્યો, પણ એમણે સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ અને ઉપાસનાના ભવ્ય મંદિરો બનાવ્યા. એ એટલે સ્વામિનારાયણ ગુણાતીત પરંપરાના 5મા આધ્યાત્મિક ગુરુદેવ. એકે ઘર છોડ્યું હતું દેશને દિશા આપવા, બીજાએ ઘર છોડ્યું હતું વિશ્વને એક પરિવાર બનાવવા. બંનેની મંઝિલ એક જ હતી અને દિવ્ય નિયતિએ તેમનું મિલન કરાવ્યું. પ્રેસિડેન્ટ કલામ કંઈક એવી શોધમાં હતા જેનો તેમને ખાલીપો રહેતો, અને પ્રમુખ સ્વામીએ તેમને એ જ આપ્યો જેનાથી પૂર્ણતાનો અહેસાસ થયો. યુ આર અ ગ્રેટ ટીચર, યુ આર અ ગ્રેટ ટીચર, યુ આર અ ગ્રેટ ટીચર. ટીચર આઈ લર્ન્ડ રિમૂવ આઈ, રિમૂવ મી. આ એ જ કહાની છે જે કંઈક મેળવવાની ઝંખનાની અને એ ખાલીપાને ભરવાની.